ઓહો જુઓ તમે, આ છે ચૂલો અને આ બની ગયું છે જમવાનું. કદાચ આને ભૂખ લાગી ગઈ છે. લાવો લાવો. નમસ્કાર દોસ્તો, તો આજે હું તમને લઈ જઈ રહ્યો છું ગીરના ખેતર જોવા માટે. જી હા, આજે હું તમને દેખાડીશ કે ગીરના જંગલોમાં જે ખેતર આવેલા છે, ખાસ કરીને મગફળીના ખેતરો, તે કેવા હોય છે, અહીંયા ખેતી કેવી રીતે થાય છે, અને આજુબાજુના ખેતરો પણ દેખાડીશ. સાથે કેટલા ખેડૂતો સાથે જો હશે તો વાતચીત કરશું અને જાણીશું કે તેઓ કઈ રીતે ખેતી કરે છે, કેટલી તકલીફ પડે છે અને ઓવરઓલ વળતર કેટલું મળે છે. તો અત્યારે આપણે ખેતર તરફ જઈ રહ્યા છે. સો ફાઇનલી આપણે ખેતરમાં આવી ગયા છીએ જેની મુલાકાત આપણે લેવાની છે. આ છે ખેતરનો દરવાજો. ગામડામાં તો આવું જ હોય છે. અને હવે આપણે આ ખેતરની અંદર જઈ રહ્યા છીએ, જોઈશું કે અંદર શું છે. તો આ છે મગફળીનું ખેતર, જેમાં મગફળી લગભગ હવે થઈ ગઈ છે અને ઉપાડવાનો ટાઈમ થઈ ગયો છે. આ વખતે વરસાદ સારો છે ગીરમાં, એટલે પાક પણ સારો છે. તો તમે જોશો ત્યાં બધું લીલુંછમ દેખાશે. છેલ્લે સુધી ખેતર બહુ મોટું છે અને આખા ખેતરમાં લગભગ મગફળી છે. મગફળીનું ખેતર તો જોઈ લીધું. જોઈ લઈએ કે જ્યારે ઉપાડે છે મગફળીને ત્યારે અંદરથી શું નીકળે છે. ઓહો જુઓ તમે, તો આ છે એ મગફળી જે તમને તૈયાર મળે છે શહેરોમાં. કંઈક આવી હોય છે જ્યારે તેના છોડને ઉપાડવામાં આવે ત્યારે. તો એક છોડ ઉપાડ્યો હતો આપણે મગફળીનો, જેમાંથી કંઈક આવું નીકળ્યું છે મગફળી. રામજીભાઈ છે ખેડૂતનું નામ. તો આ વખતે વરસાદ સારું થયું છે, મગફળી સારી છે, થોડો વરસાદ વધારે થઈ ગયો. નહીં, વરસાદ થોડોક વધારે થઈ ગયો. અચ્છા, મગફળી સારી છે. કેટલા વીઘાનું ખેતર છે? 13 વીઘા. આખેમાં મગફળી જ છે કે કંઈ બીજું છે? મગફળી. અચ્છા, તો લગભગ ટાઈમ થઈ ગયો છે ઉપાડવાનો, બરાબર ને? ટાઈમ થઈ ગયો. ભાવ શું ચાલે છે ત્યારે મગફળીનો? ત્યારે તો 18-19 હજાર ચાલે. તમારે તો અહીંયા ખાંડી ચાલે છે ને? ખાંડી 20 કિલો. 20 કિલો એટલે એક ખાંડી થાય? નહીં, 20 મણ. 20 મણ એક ખાંડી. અચ્છા, તો 20 મણની એક ખાંડી થાય. અને એક ખાંડીનો અત્યારનો ભાવ, આ મહિનો છે ઓક્ટોબર, તો કેટલો ભાવ છે અત્યારે? 20 અંદાજે 20 હજાર. ટૂંકમાં 19-20 હજારની આસપાસ હોય. ટેકાનો ભાવ શરૂ નથી થયો હજી, એનું રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે, પણ લગભગ અત્યારે 19-20 હજારનો ભાવ છે 20 મણનો. જે લોકોને નથી ખબર તમને કહી દઉં કે 20 મણ એટલે એક મણનું જો ગણીએ તો 20 કિલો થાય, બરાબર છે? તમે મલ્ટીપ્લાય કરી લો કે કેટલા કિલો હશે. અહીંયા એક ખાંડી ચાલે છે આખા ગીર પંથકમાં. તો એક ખેડૂત પણ છે આ ખેતર એમનું છે, તો એની સાથે પણ વાત કરશું. અત્યારે આ શેના છે? આ શું છે? કંટોલી છે. કંટોલી, ભોં કંટોલી. હા, બીજું શું શું છે ખેતરમાં? બીજું માંડવી. માંડવી છે ને? હા. માંડવી વખતે સારી થઈ છે? હા, ઠીક છે. વરસાદ વધારે થઈ ગયો ને, થોડું બળી ગયું હશે. કાંઈ થયું નથી હજી. હા, અચ્છા, તો ઉપાડવાનો ટાઈમ થઈ ગયો છે ને હવે. દીશું આ બાજુ આવી જો. તો અહીંયા બની ગયા છે રોટલા છે, રોટલી છે. આ છે ગીરના જંગલનું ખેતરોનું જમવાનું, અહીંયા જ બનાવવામાં આવે છે. શું બનાવ્યું છે તમે? રોટલા રોટલી. રોટલા રોટલી છે એમ ને? અચ્છા, તો અહીંયા આવી રીતે બને છે.
આ છે ચૂલો અને આ બની ગયું છે જમવાનું. બપોરનો સમય છે તો અહીંયા આવી જ રીતે ચૂલામાં બનાવવામાં આવે છે. કદાચ આને ભૂખ લાગી ગઈ છે. લાવો 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 પેકેટ લાવો. ચારે બાજુ જંગલો છે, ખેતરો છે. તો આજે પાછળની સાઈડ જે છે ત્યાં આવેલું છે ગીરનું જંગલ, સિંહ દર્શન માટે લોકો જતા હોય છે તે છે. અને આ બાજુની જે સાઈડ છે ત્યાં આવેલું છે જૂનાગઢ. એટલે જૂનાગઢ અને ગીર સાસણ ગીર છે તેની વચ્ચેની આ જગ્યા છે. લગભગ જૂનાગઢથી 30-35 કિલોમીટર વચ્ચેનું અંતર છે આનું. અહીં આવવું ખૂબ મુશ્કેલ તો નથી, પરંતુ થોડું મુશ્કેલ ભર્યું જરૂર છે. કારણ કે ચોમાસા દરમિયાન વરસાદ આવતો હોવાથી ઘણા બધા રસ્તા ધોવા જતા હોય છે. અહીંયા પાકા રસ્તાની સુવિધા લગભગ ઓછી છે, પરંતુ અહીંયા રહેનારા સુખી છે. કારણ કે કોઈ ટેન્શન નથી, માત્ર મોજ છે. તો તમે પણ જોઈ લો, કંઈક આવું દૃશ્ય છે. ચોમાસા દરમિયાન વધારે મજા આવે છે, ઉનાળામાં થોડું સૂકું થઈ જાય છે વાતાવરણ. તો અહીંયાના કોઈ પણ ખેતરમાં જશો તમને વૃક્ષો તો ઘણા બધા જોવા મળશે. આ ખેતરમાં પણ ઘણા બધા વૃક્ષો છે. ઉપર છે નારિયેરી, આ ઉપરાંત ઘણા બધા ફૂલછોડ પણ છે. બેકગ્રાઉન્ડમાં તમને કદાચ દેખાતા હશે તો એકદમ લીલોતરી છે. ચોમાસું છે એટલે વૃક્ષો પણ ખીલા છે અને ફૂલ પણ ઘણા બધા છે. તો એકદમ શાંત વાતાવરણ, એકદમ કૂલ વાતાવરણ. જુઓ પાછળ ખેતર છે અને આ છે બધા એ વૃક્ષો. શહેરોના લોકોને આવું બધું જોવા માટે ફાર્મ હાઉસમાં જવું પડતું હશે, પરંતુ ગામડામાં તો ખેતર એ જ ફાર્મ હાઉસ છે. તો જે ખેડૂતો કામ કરતા હોય છે ખેતરમાં તેમના માટે પણ અહીંયા ઘર બનાવવામાં આવેલા છે. તમે જુઓ આ પાછળની સાઈડમાં તમને જે દેખાય છે તે એ જ ઘર છે કે જ્યાં આ દરવાજા કે જ્યાં ખેડૂતો રહેતા હોય છે, આરામ કરતા હોય છે. પાછળની સાઈડમાં પણ છે નાની નાની રૂમ અને અન્ય વ્યવસ્થાઓ છે નાવા ધોવાની. તો હવે પહેલાં જેવા ગામડા નથી રહ્યા કે જ્યાં કોઈ વ્યવસ્થા ના હોય. હવેના ગામડા અને ખેતરો સુધરી ગયા છે. હવે ત્યાં પણ ટેકનોલોજી આવી ગઈ છે. તો આ ઘરોમાં પણ ટીવી છે, ઇન્ટરનેટ હશે પણ કદાચ પકડાતું નહીં હોય, અલગ વાત છે. અહીંયા DTH આવી ગયું છે. તો તમામ વ્યવસ્થાઓ છે, તમામ સુવિધાઓ છે જેની જરૂર માણસને પડતી હોય છે. દોસ્તો મારી પાછળ એક મશીન તમે જોઈ રહ્યા છો, એક યંત્ર છે. કોઈને ખબર છે આ શું છે? મગફળી જે વાવતા હોય ખેડૂતને આ વસ્તુની ખાસ જરૂર પડે છે. જો કોઈને ખબર હોય શું છે તો કોમેન્ટ કરીને જણાવો. મને તો ખબર જ છે, હું તમને કહીશ નહીં. જો ના ખબર હોય તો ઇન્ટરનેટમાં સર્ચ કરી શકો છો. ફરીથી એક વખત આપણે જોઈ લઈએ શું છે. કંઈક આવું છે. તો જો કોઈ ખેડૂત હોય આ વિડીયો જોતું હોય અને તેને ખબર હોય કે આ વસ્તુ શું છે તો જણાવે, કોમેન્ટ કરીને જણાવો. અને ના ખબર હોય તો ઇન્ટરનેટ કરો, ગૂગલ ગુરુ તમને બધું બતાવી દેશે. ખૂબ જ મહત્ત્વનું હોય છે મશીન. નજીકથી પણ જોઈ લઈએ. તો દોસ્તો આ હતી આપણી મુલાકાત, એક ટૂંકી મુલાકાત ગીરના જંગલોમાં જે ખેતરો આવેલા છે, ખાસ કરીને મગફળીના ખેતરો તેની. મને આશા છે કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો તમે ગામડામાં નથી રહેતા તો તમને ઘણું બધું નવું જાણવા મળ્યું હશે, જોવા મળ્યું હશે. અને જો તમે ગામડામાં રહો છો તો તમારી યાદો તાજા થઈ જશે. અને જો તમે ગામડું છોડીને શહેરમાં રહેવા આવી ગયા છો તો પણ તમને બાળપણ યાદ આવી જશે. તો દોસ્તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો. અને તમારા કોઈ સવાલ હોય અથવા તો તમે કશું કહેવા માગતા હો તો કોમેન્ટ કરીને જણાવી શકો છો. આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ.
નમસ્કાર, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. જો કડું ભાઈ, તમે મયુરી ને બધા આગળ જો યુટ્યુબમાં આવવા ના હો, પછી મોબાઈલમાં મયુરીને પૂછો આ શું કરો છો તમે. પૈસા હતા શું કરો છો?